સૌ પ્રથમ વ્યાસાસન પર બિરાજમાન વાંગમય સ્વરૂપ શ્રી શિવ મહાપુરાણ તથા પરમ પૂજ્ય બાપુના ચરણોમાં આપણા સૌના વંદન સહ ઓમ નમઃ શિવાય. આવો આજની ઋષિકુળની પરંપરાને અનુસરતા આજના દિવસની પોથી પૂજન કરવા માટે હું સાદર વિનંતી કરીશ કથાના મુખ્ય યજમાન શ્રી પ્રતાપભાઈ વિરજીભાઈ ચોડવડિયા તથા અસો સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા તેમજ સુપુત્રી જાનવીબેન અને મૈત્રીબેન વિનંતી છે કે આપ પોથી પૂજન કરવા માટે ધર્મ મંચ પર પધારશો. ત્યારબાદ હવે હું વિનંતી કરીશ જીરા ગામના મંદિરના પૂજારીઓ શ્રીને, તેમાં શ્રી રામ અવતારદાસજી મહંત શ્રી બાલિયા હનુમાનજી, ત્યારબાદ નિર્મળદાસ બાપુ રામદેવપીર મંદિર, શ્રી રામરતનદાસ બાપુ અગ્રાવત રામજી મંદિર, શ્રી વિલાસગીરી બાપુ શિવાલય રામજી મંદિર, શ્રી કરશનગીરી બાપુ ભીડભંજન મહાદેવ, શ્રી કેશુભાઈ તેરૈયા શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી શારદાબેન મહેતા મહિલા મંદિર, શ્રી જદુરામભાઈ બાવાજી હનુમાનજી મહારાજની જગ્યા જીરા, શ્રી રમેશભાઈ દવે મુખિયાજી હવેલી સાથે જિજ્ઞેશભાઈ પધારે તે વિનંતી છે. હું સાદર વિનંતી કરીશ જે મંદિરના પૂજારી અને મુખિયાજીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, આપ સર્વે પોથીજીના પૂજન અને બાપુના હસ્તે સન્માન સ્વીકારવા માટે જેમ બને એમ ઝડપથી ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ હું શ્રી ઉમેશભાઈ વ્યાસ રાજકોટથી પધારેલા છે તો તેમને વિનંતી કરીશ શ્રી ઉમેશભાઈને કે આપ ધર્મમંચ પર પધારી પોતાના દર્શન અને બાપુના આશીર્વાદ મેળવશો. રાજકોટથી ચારણાએ માતાશ્રી પધારેલા છે તો શ્રી ચારણાએ માતાઓને વિનંતી છે કે આ ધર્મમંચ પર પધારી અને બાપુના આશીર્વાદ આપશો અને તેમના હસ્તે સન્માન સ્વીકારશો. શ્રી ચારણાએ માતાજીએ પ્રતાપભાઈના નાનાબેન એવા શોભાબેનની દીકરી માનેલા છે એવા શ્રી ચારણાએ માતાજીઓને વિનંતી છે અને બેન શ્રી શોભાબેનને વિનંતી કરીશ કે આપ તેમને ધર્મમંચ પર લઈ આવશો. શ્રી ચારણાએ માતાજીએ શોભાબેનની દીકરીની જેમ રાખેલા છે અને દીકરી માનેલા છે તો એવા શ્રી ચારણાએ માતાઓને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ માધવી સંજયભાઈ ત્રાડાને વિનંતી છે, રાજકોટથી પધારે છે તો આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ મુન્નીબેન બાબુભાઈ પટેલ રાજકોટ, ત્યારબાદ મગનભાઈ સરધારા સુરતથી પધારેલા છે તો આપ પણ ધર્મમંચ પર પધારી બાપુના હસ્તે સન્માન સ્વીકારશો. ત્યારબાદ સરદાર પટેલ માધ્યમિક શાળાના ભૂતપૂર્વ તેજસ્વી તારલાઓને વિનંતી કરીશ કે આપ ધર્મમંચ પર પધારશો. તેમાં નામ છે નીતાબેન મનુભાઈ તેરૈયા શિક્ષક શ્રી ધારી પ્રાથમિક શાળા પીટીસી, ત્યારબાદ બારધા અલ્પેશભાઈ ધીરુભાઈ બીસીએ બેંગ્લોર, ત્યાં વડોદરા સંજયભાઈ ભીખાભાઈ પીટીસી શિક્ષક
પ્રાથમિક શાળા કડસલી આપસીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ હું વિનંતી કરીશ પૂજા વ્યવસ્થા સમિતિના ભાઈઓને આ ધર્મમંચ પર પધારી બાપુના હસ્તે સન્માન સ્વીકારશો. તેમાં નામ છે ઝાલાવાડિયા નરેશભાઈ, કેતનભાઈ ઝાલાવાડિયા, ઝાલાવાડિયા દિલીપભાઈ, ઝાલાવાડિયા જિગ્નેશભાઈ, ઝાલાવાડિયા મહેશભાઈ, ઝાલાવાડિયા ભરતભાઈ પારખિયા કિરીટભાઈને વિનંતી છે પૂજા વ્યવસ્થા સમિતિના ભાઈઓ ધર્મમંચ પર પધારશો અને બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિનંતી કરીશ વિશિષ્ટતા વ્યવસ્થા સમિતિને, વ્યવસ્થા સમિતિના ભાઈઓને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી. આ તકે હું વિનંતી કરીશ શ્રી પ્રતાપભાઈ ચોડવડિયાને આપ ધર્મમંચ પર પધારશો અને શ્રી બી એમ જોશી હરિઓમ દાદા મુંબઈથી પધારેલા છે તો આપ ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન અને બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો અને પ્રતાપભાઈના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ બી જે જોશી સાહેબ નિવૃત્ત એસીપી સુરતથી પધારેલા છે તો નિવૃત્ત એસીપી સુરતથી પધારેલા બી જે જોશી સાહેબને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન અને પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો અને પ્રતાપભાઈ દ્વારા પણ આપ સન્માન સ્વીકારો તે વિનંતી છે. ત્યારબાદ વિનંતી કરીશ વ્યવસ્થા સમિતિના ભાઈઓમાં ઝાલાવાડિયા ગોપાલભાઈ, ઝાલાવાડિયા ધર્મેશભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. ત્યારબાદ લાઇટ વ્યવસ્થા સમિતિના ભાઈઓને વિનંતી છે તેરૈયા જયસુખભાઈ નાથાભાઈ, બાળદા જીવનભાઈ, દકુભાઈ બોરીસાગર, ઇમ્તિયાજભાઈ યુનિસભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારશો. ત્યારબાદ બાપુભાઈ ડી ચોડવડિયા, કોર્પોરેટર શ્રી સુરત, ચિમનભાઈ શેકડા જીરા, સુરેશભાઈ સાવજ, મનસુખભાઈ દેસાઈ સુરત, ખોડીદાસભાઈ શેકડા સુરત, રતિલાલભાઈ વાવડિયા સુરત, મનુભાઈ સાવલિયા સુરત, શંભુભાઈ સેન્જડિયા સુરત, ભાઈલાલભાઈ ચોડવડિયા સુરતથી પધારેલા છે તો આપ સર્વે મહાનુભાવોને વિનંતી છે કે ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ પાર્કિંગ વ્યવસ્થા સમિતિમાં ભરતભાઈ પારખિયા, હરેશભાઈ રબારી, વિહાભાઈ ભરવાડ, ઓગળભાઈ ભરવાડ, સુલતાનભાઈ ઓસમાનભાઈ, સલીમભાઈ અબ્રાહમભાઈને વિનંતી છે કે ધર્મમંચ પર પધારી આપ સન્માન સ્વીકારશો બાપુના વરદ હસ્તે. ત્યારે ઇમરજન્સી વ્યવસ્થા સમિતિમાં પ્રકાશભાઈ બોરડ, જયરાજભાઈ પટગીર, ચંપુભાઈ પટગીર, મયુરભાઈ હિંગુ, ઘનશ્યામભાઈ તેરૈયા અને મુકેશભાઈ ચોડવડિયાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. આ તકે શ્રી હરિઓમ દાદા કથાના મુખ્ય યજમાન શ્રી પ્રતાપભાઈનું સવાલ ઓઢવાડીને સન્માન કરવા ઈચ્છે છે. શ્રી પ્રતાપભાઈને વિનંતી છે કે હરિઓમ દાદા દ્વારા આપ સાલનું સન્માન આપ સ્વીકારશો. Thank you.
તેમજ પ્રતાપભાઈનું સન્માન એ અજયભાઈ સોની, લલિતભાઈ બારડા અને દેવચંદભાઈ ચોટવડિયા જીરા ગ્રામ પંચાયત તરફથી સન્માન અને સ્મૃતિ ભેટ આપવા ઈચ્છે છે. શ્રી પ્રતાપભાઈ વિરજીભાઈ ચોટવડિયાનું સન્માન કરવા માંગે છે, તો તેઓ પણ ધર્મમંચ પર પધારી શ્રી પ્રતાપભાઈનું આપ સ્વાગત સન્માન કરશો. આ તકે એક જાહેરાત છે. તારીખ 21/11/2012 ને બુધવારના દિવસે એટલે કે આવતીકાલે જીરા ગામે અવેડો અને ચબુતરાનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ગિરિબાપુના વરદસ્તે રાખેલ છે. સમજુબેન હરિભાઈ ચોડવડિયાના સ્મરણાર્થે અસો સંગીતાબેન તથા પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા, મૈત્રીબેન જાહ્નવી તથા ચોડવડિયા પરિવાર આ બંધાવી આપેલ છે. તારીખ 21/11/2012 આવતીકાલે સવારે 8 વાગ્યે સૌ ગ્રામજનોએ હાજર રહેવા આથી જાહેર નિમંત્રણ છે. શ્રી હરિભાઈ વાઘાણી અને પ્રેમજીભાઈ માંગુકિયા ધર્મમંચ પર પધારે અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી છે. કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીનું પૂજન, આંગણે પધારેલા સંતો મહંતો પૂજારીશ્રીઓ મુખ્યાજીશ્રીઓ અને મહાનુભાવોના સ્વાગત સન્માન બાદ આવો આજની કથાનો સ્વરૂપ પ્રારંભ કરીએ. તે પહેલા કહેવાય છે કે જીવનમાં સંત, સંન્યાસી, સજ્જન, સાધુ, સંપત્તિ, શાસ્ત્ર, સંસ્કૃતિ, સંસ્કાર, સદવિચાર, સદઉપયોગની સમજણ અને સમય એ સૂકી રેતીથી ભરેલ બંધ મુઠ્ઠી સમાન છે અને આ બંધ મુઠ્ઠીમાંથી એ રેતી ક્યારે સરી જાય છે તેની આપણને ખબર જ નથી રહેતી. ત્યારે આવા જ એક સંન્યાસી સંત સાધુના સાનિધ્યની અંદર આપણે સૌ એકત્રિત છીએ ત્યારે, અને જેમણે પોતાની સંપત્તિના સદુપયોગ કરવાના સદવિચારની સમજણ દ્વારા આપણા શિરોમાન્ય શાસ્ત્ર સમા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરીને આપણી સંસ્કૃતિને જાળવી રાખતા અને તેમને પોતાના વારસામાં મળેલા પૂર્વજોના સંસ્કારોને પ્રતિપાદિત કર્યા છે. અને આજે જ્યારે આ ધર્મમંચના આધ્યાત્મિકતાના ધર્મમંચના આ મહાસ્થાન પરથી આપણા હિન્દુ ધર્મના મૂળ એવા વેદના આધારે હિન્દુ સનાતન ધર્મની સાચી અને સચોટ વ્યાખ્યા દ્વારા તેનું અર્થઘટન કરીને માણસને માણસના વિચારો સાથે જોડવામાં આવી રહ્યા છે ત્યારે અહીં બિરાજમાન સર્વે સજ્જન શ્રોતાઓને વિનંતી કરીશ કે આ સરી જતા સમયને સાર્થક કરીને આ વિશેષ આયોજન દ્વારા કંઈક શીખીએ, સમજીએ અને તેને જીવનમાં ઉતારીએ
અને તેનો શુભારંભ કરીએ તે માટે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવ કથા રસ ગંગાનું શ્રવણ રસપાન કરાવે. ઓમ નમઃ શિવાય. શ્રી શૈલેમ મલ્લિકાર્જુન પર પરમ પૂજ્ય ગિરિબાપુ દ્વારા શ્રી શૈલેમ મલ્લિકાર્જુન મેં હિન્દી મેં પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ કે મુખારવિંદ સે શિવ કથા કા દિવ્ય ઓર ભવ્ય આયોજન હોને જા રહા હૈ. યે કથા આગામી પવિત્ર શ્રાવણ માસ મેં હોગી. કથા કી તારીખ હૈ 5/8/2013 સે 13/8/2013 તક 9 દિન તક ચલને વાલી ઇસ કથા કા આયોજન હોગા. ઇસ કથા મેં જો ભી ભક્તજન અપની સ્વઈચ્છા સે આના ચાહતા હૈ और इस कथा में सम्मिलित होना चाहता है तो उन भक्तजनों को सादर निमंत्रित है और निवेदन है कि आप परम पूज्य बापू के संपर्क नंबर जो आ रहे हैं स्क्रीन पर उस पर से नंबर लेकर आप इस कथा की ज्यादा जानकारी आप प्राप्त कर सकते हैं. और श्रोताओं की संख्या मर्यादित होने के कारण जितना हो सके उतना जल्द आप अपना नामांकन करा सकते हैं. आगामी परम पूज्य बापू ने 9 वर्ष आना पी बीजी कथा थवानी है मुड़द मुकामें थवानी है. मुड़द કીમ તાલુકો ઓલપાડ સુરતમાં આ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. કથાની તારીખ છે 23/11/2012 થી 1/12/2012 સુધી. કથાનો સમય છે 2-5. કથાના યજમાન છે સ્વ બલુભાઈ નાથુભાઈ પટેલ, ગંગા સ્વરૂપ સુધાબેન બલુભાઈ પટેલ, નિમંત્રક નિમેશ કુમાર બલુભાઈ પટેલ, અસો રીના રીતલબેન નિમેશભાઈ પટેલ, પૂજા અને ઋષિ દ્વારા આ શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન એ મૂળદ મુકામે થવા જઈ રહ્યું છે. ઓમ નમઃ શિવાય.
Thank you.
બાલ કૃષ્ણ લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય, ભીડભંજન મહાદેવ કી જય, ભારત માતા કી જય, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નવા વર્ષની શુભકામનાઓ સાથે ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક અને જજમાન શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા તથા અખંડ સૌભાગ્ય સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા તથા એમની બંને પુત્રી મૈત્રી અને જાનવી તથા સમસ્ત ચોડવડિયા પરિવાર દ્વારા નવા વર્ષના પ્રારંભમાં સુંદર ભગવાન મહાદેવજીની કથાનું આયોજન થયું છે ત્યારે આજે પધારેલા અમારે પરમ પૂજ્ય વિદ્વાન શ્રી હરિઓમ બાપા તથા અન્ય નગરના મહાનુભાવો, નગરના વડીલો તથા મહેમાન તથા અમારા સુરતથી પધારેલા બાબુભાઈ કોર્પોરેટર, એમની સાથે પધારેલા દરેક એમના સગા સંબંધીઓ, આપ સૌનું શિવકથામાં પુનઃ પુનઃ સ્વાગત કરતા